એક સિંહ આખો દિવસ રખડતો રહ્યો, પણ એને ખોરાક માટે કોઈ જાનવર ન મળ્યું. સવારથી સાંજ થઈ ગઈ, પણ ત્યાં જ તેને એક ગુફા દેખાઈ. ગુફા જોઈને તેણે અનુમાન લગાવ્યું કે અહીંયા કોઈ ને કોઈ જાનવર તો રહેતું જ હશે. આ સાંભળીને સિંહ ગુફાની બહાર બેસી ગયો અને જાનવરની રાહ જોવા લાગ્યો. જ્યારે કોઈ જાનવર બહાર ન આવ્યું, ત્યારે તેણે અનુમાન લગાવ્યું કે કદાચ ગુફાની અંદર રહેવા વાળો જાનવર ગુફાની અંદર તો નથી ને. એટલે સિંહે ગુફાની અંદર જઈને જોયું. તેનું અનુમાન સાચું નીકળ્યું. અંદરની દુર્ગંધ સૂંઘીને તેને અહેસાસ થઈ ગયો કે અંદર નક્કી કોઈ જાનવર છે. તે ગુફાની અંદર બેસીને પોતાના ખોરાકની રાહ જોવા લાગ્યો. તેણે વિચાર્યું કે રાતના કોઈને કોઈ જાનવર તો અહીંયા જરૂર આવશે. આજે એને મારીને હું મારી ભૂખ શાંત કરી દઈશ. તે ગુફાનો માલિક એક શિયાળ હતું. તે રાતના પાછું પોતાની ગુફા પર આવ્યું તો તેણે ગુફાની બહાર સિંહના પગલા ગુફાની અંદર જતા જોયા, પણ બહાર આવતા સિંહના પગલા તેને ના દેખાયા. તે સમજી ગયો કે તેની ગુફામાં કોઈ સિંહ સંતાઈને બેઠું છે, એટલે જો તે ગુફાની અંદર જશે તો સિંહ એને ફાડીને ખાઈ જશે. આ વિચારીને તે એકદમ ગભરાઈ ગયો. એને સમજ નહીં પડી રહી હતી કે શું કરે. ત્યાં જ તેને એક તરકીબ સૂઝી અને તેણે બહારથી અવાજ કર્યો, ગુફા, ઓ ગુફા, હું આવી ગયો છું. ગુફાની અંદર બેસેલા સિંહે શિયાળનો અવાજ સાંભળ્યો એટલે ખુશ થઈ ગયો અને શ્વાસ રોકીને ત્યાં જ બેસી રહ્યો. તે વિચારવા લાગ્યો કે હવે તો શિકાર મળી ગયો. શિયાળે પાછો અવાજ કર્યો, ગુફા, ઓ ગુફા, આજે તું ખામોશ કેમ છે? મારા પ્રશ્નનો ઉત્તર કેમ નથી આપતી? સિંહ એકદમ શિકારને માટે તૈયાર થઈને બેસી ગયો. ઓ મારી ગુફા, આજે તને શું થઈ ગયું છે? હું આટલી વારથી દ્વાર પર ઊભો છું અને તું મને બોલાવતી જ નથી. મારા અને તારા વચ્ચે જે સંધિ થઈ છે એના અનુસાર જ્યાં સુધી તું મને બોલાવશે નહીં ત્યાં સુધી હું અંદર નથી આવી શકતો. આજે તું બોલતી કેમ નથી? શું તું આ ઈચ્છે છે કે હું આ ગુફામાં નહીં રહું? જો આવું છે તો હું હમણાં જ આ ગુફા હંમેશ હંમેશ માટે છોડીને જતો રહીશ. સિંહને કઈ સમજ નહીં પડી રહી હતી, એટલે તેણે અનુમાન લગાવ્યું કે કદાચ ગુફા અવાજ કરીને શિયાળને અંદર બોલાવતી હશે, પણ આજે મારી બીકના કારણે ચૂપ છે. જો આ જાનવર પણ જતો રહેશે તો આજે મારે ભૂખ્યા રહેવું પડશે. આટલું વિચારીને સિંહે પોતાનો અવાજ બદલીને ધીરેથી બોલ્યો, મારા પ્રિય મિત્ર, આજે બહુ વાર લગાડી દીધી આવવામાં. જલ્દી આવ, કેટલી વાર ઊભો રહેશે બહાર? આવ શિયાળ, તમારું સ્વાગત છે. અરે શેર મામા, તું છે? ભૂખ ના મારે તારી બુદ્ધિ આટલી પણ નથી ચાલતી કે ગુફા ક્યારે પણ નથી બોલતી. આટલું કહીને તે ફટાફટ ત્યાંથી ભાગી ગયો. સિંહ તેને પકડવા માટે બહાર આવ્યો, પણ ત્યાં સુધી તો શિયાળ ઘણો દૂર ભાગી ગયો હતો. અને ભાગતા ભાગતા તેણે વિચાર્યું, આ સારું થયું કે બોલવા વાળી ગુફાની તરકીબ મને સૂઝી, નહીં તો આ સિંહ આજે મને ફાડીને ખાઈ ગયો હતો. શિક્ષા.
ચાલાકી દર વખતે કામ આવે છે. અમારા યુટ્યુબ ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોઝ જોવા માટે બેલ આઇકોનને હમણાં દબાવો. અને તમે અમારા વિડીયોઝ પર કમેન્ટ જરૂર આપજો અને વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો.